નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અમીરગઢના એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી નવી રાહ ચીધી. ગયા વર્ષે સિઝનમાં 140 ના ભાવથી 70 કિલોનું ફ્રૂટ વેચ્યું. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના નામે કથિત અશ્લીલ વિડીયો વાયરલ થતા પુત્રએ થરાદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી. યાત્રાધામ ડાકોરમાં ઠાકુરાણી તીજના ભાવભેર ઉજવણી કરવામાં આવી. ભાવિક ભક્તો કૃષ્ણમય બન્યા. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ તરીકે પટેલ જીતુભાઈ કુહાડિયાની બિનહરીફ વરણી. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વિવાન વાડેનને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. પંચમહાલના શહેરાના ગાગડિયા ગામની સીમમાં આવેલી ડુંગળીમાં કરજણના ઝાડ ઉપરથી 24 વર્ષની પરિણીતાની દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બ્લાઇન્ડ ક્રિકેટમાં દેશ અને વલસાડ જિલ્લા સહિતનું નામ રોશન કરનાર 15થી વધુ ખેલાડીઓ હાલ ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે. વર્લ્ડ કપમાં હરીફ દેશ પાકિસ્તાનને દૂર ચટાડનાર ખેલાડીઓ આજે નિરાધાર બન્યા છે. જુઓ, હાલ મજૂરી અને ખેતી કરવા મજબૂર બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ઢાઢ માધેશ્વરી સમાજ તલોદ દ્વારા તલોદ પાસે આવેલ ગમતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભજન કીર્તન પર્યાવરણ જતન શિબિર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા પાસે આવેલ સાદોલિયા ચેકડેમમાં હાલ તો વરસાદ ખેંચાતા ચેકડેમમાં પાણી વગર ચેકડેમનું તળિયું દેખાઈ રહ્યું છે. તો ચેકડેમનું તળિયું દેખાતા સાબરકાંઠા મહેસાણા જિલ્લાના ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ધારી માર્કેટયાર્ડ ખાતે 12 ઓગસ્ટે આત્મનિર્ભર નારી શક્તિ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સંવાદ કાર્યક્રમ ટીવીના માધ્યમથી યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ડેન્ગ્યુનો પગ પેસારો થતા હાલ તો ડેન્ગ્યુના કેસોને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવશે. ઈડરિયાગઢના ખનન સામે વેપારીઓનો વિરોધ, આજે ઈડર બંધ. પાટણના ચાણસમાં મહેસાણા હાઈવે પર અકસ્માત, 3ના મોત. નોકરી રજિસ્ટ્રેશનના પૈસા પરત આપવાનું કહી યુવક સાથે હજારોની ઠગાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો. તારે મોડલિંગ ફિલ્મમાં કામ કરવું જોઈએ કઈ વસ્ત્રાલની મહિલાની પડોશી દ્વારા છેડતી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવા માટે પાપા પગલી પ્રોજેક્ટ અમલમાં મુકાયો. સોમનાથ ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થિ વિસર્જન, પિંડદાન પર પ્રતિબંધ. સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે 48,56,000 લાભાર્થીઓને 5,065 કરોડના લાભ સહાય. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.